નમસ્કાર તમને એ તો યાદ જ હશે કે કેજરીવાલ ગુજરાતમાં આવીને ગુજરાતી બોલતા શીખી ગયા ભલે ભાંગું તૂટ્યું પણ એમણે પ્રયત્ન કર્યો એક જાહેર ખબર પણ એમણે કરી ગુજરાતીમાં ગુજરાતી લોકોને સંબોધન કરતી પછી એક નવો નુસ્ખો એમણે ચાલુ કર્યો ગુજરાતમાં લગભગ દરેક મીડિયાને એવું લખીને આપે કે કોંગ્રેસને પાંચ કરતાં પણ ઓછી સીટ આવશે અને એવું એમણે ચાલ્યું ને એની ચર્ચા ચાલી હવે એ તો ઘણા દિવસથી ચાલે છે કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રઘુ શર્મા આટલા દિવસે જાગ્યા અને એમણે કેજરીવાલને હવે ચેલેન્જ આપી મજાની વાત એ છે કે એમણેય ગુજરાતીમાં ચેલેન્જ આપી અને એમણે એવી ચેલેન્જ આપી કે હું ચેલેન્જ કરું છું કે આમ આદમી પાર્ટીને એક પણ સીટ ગુજરાતમાં નહીં આવે રઘુ શર્મા સારી ચેલેન્જ આપી કારણ કે આખરે કોંગ્રેસ કાંઈક જવાબ તો આપ્યો ખાલી થોડા મોડા છે હવે મતદાનને છ સાત દિવસ બાકી છે મોરબીની ઘટના આજે ચર્ચામાં હતી હાઈકોર્ટમાં સુનાવણી થઈ મોટો રીટ પિટિશનની મોરબીની ઘટનાને પચીસ દિવસ થયા હાઈકોર્ટે આજે સવાલ પૂછ્યા સરકારને કે ભાઈ આ જે વળતર આપ્યું છે આટલું ઓછું કેમ છે અપૂરતું છે વધારે આપો નગરપાલિકાના અધિકારીઓ સામે કે કંપનીના કોઈ પદાધિકારીઓ સામે હજુ સુધી કેમ કોઈ પગલાં ન લીધા આવા બધા ધારદાર સવાલો કોર્ટે પૂછ્યા હવે સરકાર જવાબ આપશે પણ આ બધું હવે થવાનું ચૂંટણી પછી અને જવાબ કોણ આપશે નવી સરકાર ચૂંટણીનો હવે એવો તબક્કો આવી ગયો છે કે જ્યાં કંઈક ને કંઈક સીટ ઉપર હલનચલન થાય મતદાન મથક ઉપર બધી ગણતરી ગણવી પડે અને એક એક સીટ એક એક મતદાન મથક અને એક એક પેજવાળી ગણતરીમાં કે રણનીતિમાં ભાજપમાં માહેર છે ઉત્તર ગુજરાતમાં ચૌધરીઓના નેતા વિપુલ ચૌધરી અત્યારે જેલમાં છે એમને ટેકો આપનારી અર્બુદા સેનાના કેટલાક નેતાઓ કે આગેવાનો ભાજપના કેટલાક ઉચ્ચ નેતાઓને મળી ચૂક્યા છે એવી જાણકારી મળી છે વિપુલભાઈ હજુ જેલમાં બંધ છે પણ મતદાન નજીક આવે છે એ પહેલાં કંઈક સેટિંગ થાય તો નવાઈ નહીં તો ઉત્તર ગુજરાતની ઘણી બધી બેઠકો ઉપર ભાજપને ફાયદો થઈ શકે અને બીજી બાજુ વિપુલભાઈ જેલની બહાર આવી જાય એવું પણ બને થોડા દિવસ પછી નજીક આવી ગઈ ચૂંટણી સાવ પણ હજુ કોંગ્રેસનું ધોવાણ અટકતું નથી દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલ માળીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું આમ તો અનિલભાઈને બે હજાર સત્તરમાં ભાજપે ટિકિટ નહોતી આપી એટલે કોંગ્રેસમાં ગયા હતા નારાજ થઈને હવે આ વખતે કોંગ્રેસથી નારાજ થઈને રાજીનામું આપી દીધું આમ તો ટિકિટનો જ ખેલ છે બીજું શું હોય આમાં નેતાઓ માટે પ્રજા એવું માનતી હોય છે કે એમને તો જલસા જ હોય છે પણ સાવ એવું નથી પ્રધાનમંત્રીનું જુઓ તમે રોજ સવારથી સાંજ ઉડા ઉડ કરે ચાર સભા ચાર સભા થાક નહીં લાગતો હોય એવું થાય આપણને પણ એમને પબ્લિક જોઈને કે પબ્લિકનો રિસ્પોન્સ જોઈને જોમ ચડી જાય આવું જોમ આ ઉંમરે લાવવું બહુ અઘરું છે એક ઉમેદવાર આવું જોમ લાવવા માટે રોજ અઢીસો ગ્રામ ચણા ખાય છે અને પંદર કિલોમીટર ચાલે છે પ્રચાર માટે હવે આમાં મજા એ વાતની છે કે ઉમેદવાર હોય કે ચૂંટાઈ જાય પછી જલસા હોય પણ જો જલસા ત્યારે જ થાય કે જો એ મંત્રી બની જાય બીજો એક સવાલ એ છે કે પદયાત્રા હંમેશા વિપક્ષમાં હોય ત્યારે જ કેમ થાય શાસનવાળો કોઈ પદયાત્રા કેમ નથી કરતો આ વાત છે આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો એનાલિસિસ માટે તમે જોતા રહો દિવ્યભાસ્કર એપ અને વાંચો ગેમ ઓફ ગુજરાત આવતીકાલે ફરી મળીએ ધન્યવાદ